નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત. આજકાલ બિલાડીના ટોપની માફક શહેરમાં ધનિક બાપની બગડી ગયેલી ઓલાદો મન ભાવે તેમ લુખ્ખાગીરી કરતી જોવા મળી રહી છે. પુરપાટ ઝડપે મોંઘી દાટ ગાડીઓ ચલાવીને રસ્તો પોતાના બાપનો સમજીને મન ભાવે તેને નિર્દોષને કચડી નાખવા આ શહેરમાં હવે જૂની વાત થતી જાય છે. પછી પૈસા ખર્ચીને બાપ દીકરાને બચાવી લે, અથવા તો પૈસા ખર્ચીને બાપ જ દીકરાને જેલની બહાર કાઢી લે. અને આપણે સૌ તાળીઓ પાડતા પાડતા આ વાતને ભૂલી જઈએ અને તંત્ર પણ એટલું મજબૂત કે તમને વાત ભૂલાવડાવી દે. અમદાવાદમાં આજે જે કિસ્સો બન્યો, બાબા રિપલ પંચાલ નામનો એક વ્યક્તિ એટલો નશામાં ધૂત હતો કે એને ખુદને ખબર નહોતી કે એ ક્યાં છે, શું કરે છે અને કેવી રીતે એણે ગાડી ઠોકી છે. હવે ટેકનિકલી જોઈએ તો આ કેસમાં હવે પોલીસ તપાસ કરી રહી છે, અટકાયત કરી લીધી છે, પરંતુ કોઈને ઇજાઓ નથી થઈ, કોઈનું મોત નથી થયું, એટલે આ કેસમાં શું થશે એ તમને મનને બંનેને ખબર છે. પરંતુ મારે આજે વાત કરવી છે બોપલ વિસ્તારની. બોપલ કો, સાઉથ બોપલ કો, આંબલી બોપલનો રોડ કો, આ એક એવો વિસ્તાર થઈ ગયો છે ને કે અહીંયા રહેતા કેટલાક લુખ્ખાઓ, અહીંયા રહેતા કેટલાક નબીરાઓ વિસ્તારને પોતાના બાપનો સમજે છે. અને ખબર નહીં કેમ નાઇટ પેટ્રોલિંગ તો થાય છે એવું કહે છે, પરંતુ નાઇટ પેટ્રોલિંગમાં કશું જ કોઈને ખબર પડતી નથી. આ એ જ બોપલ છે જેને વેલ ડેવલપ્ડ એરિયા તરીકે અમદાવાદની જનતા ઓળખે છે. આ એ જ બોપલ ને સાઉથ બોપલનો આ વિસ્તાર છે કે જ્યાં તોતિંગ 20-20, 15-15 માળના બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં ત્યાં રહેતા લોકોને જેણે 80-90 લાખ 1 કરોડ 2 કરોડમાં ઘર ખરીદ્યા છે એમને શાંતિ નસીબમાં નથી. બોપલમાં દિવસે ને દાડે કોઈ ને કોઈ એવી ઘટના થાય જેના કારણે બોપલની જનતા હેરાન પરેશાન થઈ જાય. જુલાઈમાં રિંગરોડ પર, જે બોપલની બાજુમાં છે, SP રિંગરોડ પર 200ની સ્પીડે ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત થયો. 1 લાખનો દારૂ ભર્યો હતો ફોર્ચ્યુનરમાં. એના પછીના મહિને સપ્ટેમ્બરમાં આવો, સપ્ટેમ્બરમાં એક નબીરાએ સિક્યુરિટી ગાર્ડને કચડી નાખ્યા. એમના પિતાની તો ધરપકડ થઈ. એ પછી 2 મર્ડર થઈ ગયા, માઇકાના વિદ્યાર્થીનું મર્ડર, એક જમીન દલાલ NRIનું મર્ડર, અને હવે આ નબીઓ. મારે સવાલ પૂછવા છે આ પોલીસ તંત્રને, મારે સવાલ પૂછવા છે હર્ષભાઈને, કે વિસ્તારમાં માત્ર વિકાસ કરવાથી લોકોને સુખ શાંતિ નથી મળી જતી. મોટા મોટા બિલ્ડિંગ ખડકી દઈને, સારા સારા રોડ બનાવી દઈને લોકોને શાંતિ નથી મળી જતી. એની માટે જરૂરી છે કે લોકોમાં વિશ્વાસ બેઠે કે અમે જે કહેવાતા વેલ ડેવલપ્ડ એરિયામાં ઘર લીધા છે, જીવનની જમામૂડી ખર્ચીને ત્યાં રહેવા લાયક શાંતિ તો હોવી જોઈએ. આજની ઘટના બાદ એ વખાણ પણ કરવા પડે કે હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી લીધી. જિલ્લા પોલીસ વડા, રાજ્યના પોલીસ વડા, ઇન્ચાર્જ કમિશનર અને બાકી અધિકારીઓ પણ ગાંધીનગર દોડી ગયા અને કોઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. પરંતુ હર્ષભાઈ, મારો તમને સવાલ એ છે કે શું ગુજરાત પોલીસમાં, અમદાવાદ પોલીસમાં એ તાકાત નથી કે બોપલ, સાઉથ બોપલ, શેલા કે કોઈ પણ એરિયામાં એવો કોઈ દાખલો બેસાડીએ કે આવા ધનિક બાપને બગડી ગયેલી ઓલાદો સ્ટીયરિંગ પર જ્યારે પગ મૂકે ત્યારે એને ઘટના યાદ આવે? તથ્યકાંડ થઈ ગયો, આપણે ભૂલી ગયા. આજે તથ્ય થતા થતા રહી ગયો, તોય તમે ભૂલી જશો, પરંતુ અમે નહીં ભૂલવા દઈએ. એટલે જરૂરી છે કોઈ એવો દાખલો બેસાડો હર્ષભાઈ, કે જેથી કરીને વિસ્તારના લોકોને, આ શહેરના લોકોને એ અંદાજ આવે, એ ખબર પડે, અને આવા ખાસ લુખ્ખાઓને, આવા નબીરાઓને જેમની પાસે પૈસાનો પાવર છે અને પૈસાના પાવરે 40-50 લાખની ગાડીઓ લઈને 200ની સ્પીડે નીકળી જાય છે અને સામાન્ય લોકોની જીવની કોઈ કિંમત એમની માટે નથી હોતી, એવા લોકોને દંડા મારો, એવા લોકોને પાઠ ભણાવો અને લોકોની સામે લાવો, જેથી કરીને લોકોને ખબર પડે કે આ રાજ્યની પોલીસ કંઈક કરી રહી છે. બાકી આ કેસમાં તમે આગળ કંઈ કરશો એવી તો જનતાને અપેક્ષા છે જ. ટેકનિકલ ટર્મ્સ પર અથવા તો ન્યાયની દ્રષ્ટિએ શું થશે એ તો થવાનું જ છે ને, આપ કરશો, આશા છે એવી.
પરંતુ અમે જે આપને સવાલ પૂછીએ છીએ ને, એ સવાલનો જવાબ આપ જો દાખલારૂપી કાર્યવાહી કરશો એમાં જ છુપાયેલો છે. તો હર્ષભાઈ, બોપલ વિસ્તાર, સાઉથ બોપલ વિસ્તાર, આ હું વિસ્તારનું સ્પેસિફિક એટલા માટે કહું છું કારણ કે છેલ્લા 4-5 મહિનામાં 1-2 ઘટના તો એવી થઈ જ જાય છે. અને આ જે વિસ્તાર છે, અમદાવાદ શહેરના લોકો આ વિડીયો જોતા હશે તો એમને ખબર હશે, એકવાર સાઉથ બોપલ, બોપલ બાજુ ઘર ખરીદવા જાઓ ખબર પડે ભાવ શું છે. પરંતુ આ જ વિસ્તારમાં ઘર ખરીદતા નબીરાઓ જો સામાન્ય જનતા માટે નાકમાં દમ બની જાય ને, ત્યારે પોલીસે સુપર એક્ટિવ થવાની જરૂર છે. આ સ્થિતિ હતી ને સિંધુ ભવનની, ડ્રગ સાથે પકડાતા, ફાંકા ફોજદારી કરતા પકડાતા, અને પછી તમે બેરિકેડિંગ કર્યું, 1-2 એવા દાખલા બેસાડ્યા, અને આજે જોવો સિંધુ ભવનમાં શાંતિ છે. હજી કેટલાક લુખાઓ ગાડી પાર્ક કરીને બેસે છે, એમાં કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ ખેર, એવું કોઈ ન્યુસન્સ તો હવે નથી દેખાતું જે પહેલા સિંધુ ભવનમાં ત્રાસ મચી ગયો હતો. હવે જરૂર છે કે તમે થોડું સિંધુ ભવનથી થોડું ધ્યાન ડાયવર્ટ કરીને એવા વિસ્તારો તરફ જાઓ જ્યાં આવા નબીરાઓ, જ્યાં આવા લુખાઓ રાતના 2 વાગે, 3 વાગે, 12 વાગે ચિક્કાર નશામાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવા છે. રોકો એને, આ ગંભીરતાથી લેવાની જરૂર છે. નહીં તો સાહેબ હર્ષભાઈ, બીજો તથ્યકાંડ આપણા શહેરમાં થઈ જશે ને, ત્યારે આપણે ખુદને સવાલ પૂછવાના અને ખુદને સમજાવવાના લાયક પણ નહીં રહીએ કોઈ પણ આ શહેરનો કોઈ પણ વ્યક્તિ. એટલે આશા રાખું છું અને આશા અમે સૌ રાખીએ છીએ એક જનતા તરીકે, કે આવા નબીરાઓ જ્યાં જ્યાં રોડને પોતાના બાપનો સમજીને નીકળી જાય છે ને, ત્યાં તમે ખાખીધારીઓને ઊભા રાખો, સ્પીડ ગન લઈને ઊભા રાખો, દંડાઓ લઈને ઊભા રાખો, અને જેલમાં નાખી દેવાની તાકાતવાળાને ઊભા રાખજો પાછા. હે, આમાં પાછું એવું છે કે અંદર ધ ટેબલ કંઈક થઈ ગયું અને પછી જનતા તો એ મૂડમાં કે ના ના, પોલીસ ઊભી છે, કોઈ ચિંતા નહીં, અને સવારના બીજા દિવસે, 2 દિવસ પછી એ જ નબીરો એ જ રોડ ઉપર 200ની સ્પીડે નીકળી જશે. એવું ન કરતા દાખલો બેસાડો સાહેબ, અને જરૂરી છે તમારા માટે પણ અને આ જનતા માટે પણ. જો તમને આ વાત સાચી લાગતી હોય તો કમેન્ટમાં તમારા વિચાર શું છે લખવાનું ભૂલતા નહીં. અને જો આપ બોપલ વિસ્તારમાં રહો છો, સાઉથ બોપલ વિસ્તારમાં રહો છો, એની આસપાસના વિસ્તારમાં રહો છો, અથવા તો અમદાવાદના ગમે ત્યાં વિસ્તારમાં રહો છો, જો આપના વિસ્તારમાં આવું કંઈ થઈ રહ્યું છે, આપના વિસ્તારમાં નબીરાઓ બેફામ છે, પૈસાના જોરે રસ્તાઓને, વિસ્તારને પોતાના બાપને, પોતાના બાપના સમજીને જે ચાલી રહ્યા છે ને, કમેન્ટમાં એ ઘટનાઓ જો તમારા ધ્યાને આવી હોય, તમારા વિસ્તારના નામ સાથે લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારો ને મારો અવાજ ગાંધીનગર હર્ષભાઈ સુધી પહોંચી જાય. અને હર્ષભાઈ, મને લાગે છે કે આપણો અવાજ સાંભળીને કંઈક કરશે પણ ખરી, ખાલી બેઠકો નહીં કરે એવી આપણે અપેક્ષા રાખીએ. શેર કરજો, ગમે હોય તો લાઈક કરજો. હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને આપને લાગે કે આ ગુજરાત તક સબસ્ક્રાઈબ કરવા જેવું છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા.